ગુજરાતમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે હોસ્પિટલોમાં ક્યાંક ને ક્યાંક બેડની અછત જોવા મળી રહી છે. બેડની અછત એટલા માટે જોવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ સિવિલની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ સંપૂર્ણ વિગત જો વાત કરવામાં આવે તો 1200 બેડ હાલ ફૂલ છે. અમદાવાદમાં કેસોની સંખ્યામાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે એ જ પ્રમાણે રાજ્યના નહીં પરંતુ ભારતના જે ગૃહમંત્રી છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ધન્વંતરી COVID-19 હોસ્પિટલનું જે વાત છે તેનું ઉદ્ઘાટન જેમણે કર્યું હતું, 900 બેડની GMDC કન્વેન્શન હોલ છે ત્યાં એક હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે જો હું વાત એની કરું તો હોસ્પિટલમાં 900 બેડની જે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે 108 આવશે તો અમે લોકોને એડમિટ કરીશું. કહેવાનો અર્થ એ છે કે કોઈ બી થર્ડ વસ્તુ એટલે કે બીજી કોઈ રિક્ષા ચાલક હોય કે ગમે તેવો વ્યક્તિ હોય એને અંદર એન્ટર કરવામાં નહીં આવે. માનો કે કોઈ વ્યક્તિને કોરોના થયો છે તો એ કોરોના દર્દીને રિક્ષામાં લઈને એ 900 બેડની હોસ્પિટલમાં એને જવું હશે તો રિક્ષાને નો એન્ટ્રી છે, અધર વાહનોને નો એન્ટ્રી છે. કહેવાનો મિનિંગ એ છે 108 હશે તો જ એન્ટ્રી આપવામાં આવશે. આવો તગલખી નિર્ણય જ્યારે કર્યો છે ત્યારે પ્રજામાં ક્યાંક ને ક્યાંક આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના વરવા દ્રશ્યો ક્યાંક સામે આવી રહ્યા છે. આજની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં 108 નું પણ ક્યાંક ને ક્યાંક વેઇટિંગ જોવા મળી રહ્યું છે. અમારા સ્ટાર ન્યૂઝ 7 ના જે સીસીટી આજે સ્ટાર ન્યૂઝ 7 છે એના લાઈવ ફૂટેજ અમે જે ઉતાર્યા છે તે પણ તમે આ દ્રશ્યો છે એમાં જોઈ શકશો કેવી રીતે 108 લાઇનમાં ઊભી છે, વેઇટિંગ થઈ રહ્યું છે, દર્દીઓને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદના કેસોની જો વાત કરવામાં આવે, ગુજરાતના કેસોની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાનો કેસનો આંકડો ગઈકાલની વાત કરું કારણ કે આંકડા લગભગ સાંજે જાહેર થતા હોય છે, લગભગ 13,000 ઉપરનો આંકડો હતો કોરોનાના કેસનો. અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ 4 મહાનગરો તો છે જ, પરંતુ અમદાવાદમાં ચિંતાજનક કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને સરકાર પણ ક્યાંક આંખ આડા કાન કરી રહી છે. લોકડાઉન લગાવવાની તો દૂરની વાત, પરંતુ કર્ફ્યુ વધારવા પણ નથી માંગતી સરકાર. હવે હાઈકોર્ટની આજે સુઓમોટો દાખલ કરવામાં આવી છે તેમાં કડકમાં કડક નિર્ણય લેવાનું સરકારનું ક્યાંક હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે. ટકોરમાં એવું જણાવ્યું છે કે બેડની સંખ્યા ફૂલ કરો અને જ્યાં જ્યાં હોસ્પિટલો છે ત્યાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા ઊભી કરો તેવું હાઈકોર્ટે ટાંક્યું છે. અમદાવાદમાં મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે અમદાવાદમાં 13,000 ઉપરાંતનો આંકડો છે, 13,000થી વધુ કોરોના સંક્રમણના ગુજરાતનો જે આંકડો છે 13,000થી વધુ આંકડો તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે 3,500થી 4,000 જેટલા કેસ આવતા હોય છે. આને જોતા ક્યાંક ને ક્યાંક લોકોમાં ક્યાંક નવી મનસા પેદા થતી હોય છે કે ભાઈ કોરોના આટલો બધો વકરી રહ્યો છે, હવે સરકાર લોકડાઉન કેમ નથી લાવતી, આવા અનેક પ્રશ્નો ઉઠવા પામતા હોય છે. અને હાલના સંજોગોની જો વાત કરીએ તો હોસ્પિટલો તો મેં અગાઉ કીધું એ પ્રમાણે ફૂલ તો થઈ જ ગઈ છે. ક્યાંક ને ક્યાંક લોકો વૃદ્ધાશ્રમ છે, ઘરડાઘર છે, અમુક સેવાભાવી સંસ્થાઓ જેવી કે NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન NGO જેવી સંસ્થાઓ ક્યાંક ને ક્યાંક લોકોના વહારે આવી છે, સેવાકીય કાર્યમાં વહારે આવી છે. માનો કે કોઈનું કોઈ મોટું હોલ હોય, હોટલ હોય, ત્યાં પણ ક્યાંક ખાટલાની વ્યવસ્થા કરતી હોય છે. પરંતુ હાલના સંજોગોમાં બેડ ફૂલ થઈ રહ્યા છે, ક્યાંય ને ક્યાંય કોઈને એડમિટ કરવાની જગ્યા નથી મળતી અમદાવાદમાં, ત્યારે સોશિયલ મીડિયામાં અલગ અલગ કોમેન્ટો સામે આવતી હોય છે. આવી જે કોમેન્ટ સિવિલ હોસ્પિટલની ક્યાંક કોમેન્ટ સામે આવી છે કે સિવિલ હોસ્પિટલમાં જગ્યા નથી, એટલે એવી એક સોશિયલ મીડિયામાં અલગ અલગ યુઝર્સો છે, ત્યારે એક યુઝર્સે એવી કોમેન્ટ કરી છે કે સિવિલમાં જગ્યા ના હોય તો નવીદો ખાટલા મોટેરા સ્ટેડિયમમાં 700 કરોડનું સ્ટેડિયમ ક્યારે કામમાં આવશે, ક્યાં બોલતી હે પબ્લિક.
નવાઈ લાગી તમને આ વાત જાણીને? બિલકુલ નવાઈ લાગશે, કારણ કે સીધો પ્રશ્ન એ થાય છે કે સિવિલમાં જગ્યા ના હોય તો નાખી દો ને ખાટલા મોટેરા સ્ટેડિયમમાં. 700 કરોડનું જે આ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે એ ક્યારે કામમાં લાગશે ભાઈ? આ વાત તો મને પણ સાચી લાગે છે. કેમ? કારણ કે સિવિલમાં જગ્યા ના હોય તો ખાટલા નાખી દો મોટેરા સ્ટેડિયમમાં, કારણ કે હોસ્પિટલ હાઉસફુલ થઈ રહી છે. 700 કરોડનું સ્ટેડિયમ ક્યારે કામમાં આવશે? ક્યાં બોલતી હૈ પબ્લિક? આવી કોમેન્ટો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં થઈ રહી છે. હવે સરકારને આમાં ક્યારે બાન આવશે તે તો હવે આવનારો સમય નક્કી કરશે.